બનાસકાંઠાના ડીસામાં બનેલ નવીન બ્રિજ પર મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો છે. 225 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ પર માત્ર 2 વર્ષના ગાળામાં જ મોટી તિરાડો પડતા કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. બનાસકાંઠાના ડીસામાં વાહન ચાલકોને તકલીફ ન પડે અને ટ્રાફિક વગર સરળતાથી પસાર થઈ શકે તે માટે સરકારે 225 કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવ્યો છે. જે બ્રિજ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. જ્યારે બ્રિજ બની રહ્યો હતો ત્યારે તેની કામગીરીને લઈને અનેક વિવાદ ઊભા થયા હતા. ત્યારબાદ હવે માત્ર 2 વર્ષના સમયગાળામાં જ આ બ્રિજ પર મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો છે. આ બ્રિજ પરથી રોજના અંદાજે 10,000થી પણ વધુ વાહન ચાલકો પસાર થાય છે. ત્યારે આ બ્રિજ પર પડેલી તિરાડોથી વાહન ચાલકોની સુરક્ષાના સવાલો ઊભા થયા. તિરાડો અંગેની જાણ થતાં જ નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ રાખનાર એજન્સી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝર તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કરી ઉચ્ચ સ્તરે આગળની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. દિલીપ ગઢવી મેરા નામ છે. હા, રચના કન્સ્ટ્રક્શન. અચ્છા, આપ અહીંયા બીસા એલિવેટેડ બ્રિજ પર આવ્યા છો, શું જોયું અને શું પરિસ્થિતિ? હા, બ્રિજમાં તો કોઈ હાલ પ્રોબ્લેમ નથી. આ નોર્મલ જે ક્રેક છે એ દરેક બ્રિજમાં આવે જ છે. અમુક 15-15 મીટર એનું ક્રેક આવવાનું કારણ કે સેટલમેન્ટ મતલબ જે આ રોડ બને વાઇબ્રેશન હેવી સાયકલ હેડ કોઈ ઠોકાઈ ગાડી એના માટે ક્રેકિંગ હોય જ છે. એમ કોઈ મોટો ઇસ્યુ નથી અને તોય મારી અમદાવાદની ટીમ આવે જ છે અને કાલે એનું બ્રિજનું ચેકઅપ થઈ જશે. થર્મોપ્લાસ્ટિક સીટ આવે છે. હા, ના, 3-4 ફૂટ નહીં, એ નોર્મલ ક્રેક. કોઈ વર્ષ ધૂપના કારણે એવું કોઈ ઉપર ઉપર આવી છે કે મેજર ક્રેક કોઈ નથી, મેજર કોઈ ક્રેક નથી. એ કાલે આવશે, સવારે આવશે કાલે. એ અમદાવાદથી આવશે ટીમ અને જે એનું ચેક કર્યા પછી ખબર પડશે. એટલે કોઈ બીજું મતલબ કોઈ પ્રોબ્લેમ જેવું નથી, નોર્મલ જ છે. તોય તમારા ધ્યાનમાં આવ્યું છે તમે આ ચેક કરાવી લઈએ.